નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરે જે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોવાના છીએ અને આ અલંકારમાં શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર આજે જોવાના છે આગળના વિડીયોમાં આપણે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર આપણે જોઈ ચૂક્યા છીએ જો હજી સુધી એ તમે ભાગ ન જોયો હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આજે આપણે શરૂઆત કરીએ શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર તો પેલા તો આ શબ્દનો શું એક છે જ્યારે કોઈ પંક્તિ કે વાક્ય એટલે કે કોઈ પંક્તિ અથવા વાક્યમાં એક જ શબ્દ એટલે કે શબ્દનો સમૂહ હોય એટલે કે એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા એટલે કે પ્રાસવાળા શબ્દો આવેલા હોય ત્યારે કયો અલંકાર બને તો કે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે ફરીથી એક વખત રિપીટ કરીએ કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવાળા શબ્દો આવેલા હોય ત્યારે કયો અલંકાર બને છે તો કે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે અથવા બીજી વ્યાખ્યા આપી હોય તો કહી શકાય તો કે સમાન ઉચ્ચારવાળા સમાન ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થના સમાન ઉચ્ચારવાળા પણ જુદા જુદા અર્થના શબ્દો આવે ત્યારે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે એટલે કે સમાન ઉચ્ચારવાળા અને જુદા જુદા અર્થના શબ્દો આવે ત્યારે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે યમક અને શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકારમાં શબ વચ્ચે શબ સૂક્ષ્મ ભેદ છે એટલે બહુ થોડો ગમથો ભેદ છે એવું કહી શકાય પહેલાં થોડો ગમથો ડિફરન્ટ છે તો કઈ રીતના ડિફરન્ટ છે અને શું છે એની આપણે એક્ઝામ્પલ દ્વારા માહિતી લઈએ તો આપણું વધારે ક્લિયર થશે તો ઉદાહરણો જોઈએ તો પ્રથમ છે ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે જોઈએ ફરીથી શું કહે છે તો કે ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે તો આપણી વ્યાખ્યા જે પ્રમાણે છે એમાં જ ઉલ્લેખ કરેલો છે કે ભાઈ એક પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ અથવા સરખા ઉચ્ચારવા તો અહીંયા કયો જોવા મળે છે તો કે ગાયક અને લાયક તો કે સરખો ઉચ્ચાર જોવા મળે છે આથી આ પંક્તિ છે છે કયા અલંકારની જો સેપરેટ પૂછાય તો આમાં કયો આવશે શબ્દાનુપ્રાસ એટલે આપણે ક્લિયર એ રીતના રાખશું ફરીથી જોઈએ તો કે ભાઈ શબ્દાનુપ્રાસ અને યમકમાં ફેર શું એ આપણે જાણી લઈએ પેલા તો કે શબ્દાનુપ્રાસમાં શું હોય તો કે ભાઈ સરખા ઉચ્ચારવાળા ઉચ્ચારવાળા એટલે કે સરખો હોય શબ્દો તો એને શું કહેવાય તો કે શબ્દાનુપ્રાસ પણ યમકમાં કેવું હોય છે તો કે સરખા ઉચ્ચારવાળા હોતા નથી પણ એક જ શબ્દ હોય છે યમકમાં કેવો હોય તો કે એક જ શબ્દ પરંતુ એક શબ્દ બે જગ્યાએ આવે કોઈ પણ પંક્તિમાં બે જગ્યાએ આવે પરંતુ બંને જગ્યાએ છે એનું ઉચ્ચારણ કેવું થતું હોય છે તો કે અલગ અલગ છે બંને જગ્યાએ ઉચ્ચારણ કેવું હોય તો કે અલગ અલગ હોય છે આથી આને શું કહેવાય યમક કહેવાય અને સરખા ઉચ્ચારણવાળા એટલે કે ગાયક લાયક છે તો એ કેવો છે સરખા ઉચ્ચારણવાળો લય સરખો બને છે આથી આ કેવો બનશે શબ્દાનો પ્રાસ હવે આપણો યમકનો આવશે એટલે આપણે ક્લિયર કરી દઈશું બીજું એક્ઝામ્પલ જોઈએ હું અલબેલી વેણી વન વન ની વેલી ને થાવ ઘેલી ઘેલી ફરીથી હું અલબેલી વીણું વન વન ની વેલી અને થાવ ઘેલી ઘેલી વેલી ને ઘેલી એટલે લય બંનેનો કેવો મળે છે સરખો આથી આ પંક્તિ છે એ કયા અલંકારની છે તો કે શબ્દાનુપ્રાસ ત્રીજી એક્ઝામ્પલ જોઈએ મન ગમ્યંતી મન ગમ્યંતી બોલ દમયંતી નળે પાડ્યો સાત તો આ મન ગમ્યંતી અને બોલ દમયંતી એટલે કે ગમ્યંતી અને દમયંતી બંનેનો લય કેવો રહે છે સરખો રહે છે આથી આ એક્ઝામ્પલ કયું બનશે કયા અલંકારનો બનશે તો કે શબ્દનું પ્રાશનુ અલંકારનું બનશે કેમ તો કે ગમ્યંતી અને દમ્યંતીનું લય કેવો બને છે તો કે સરખો બને છે એટલા માટે અને અહીંથી આપણો બીજો એક સવાલ પણ નીકળે છે તો કે આ જે મન મનગમયંતી અને બોલ દમ્યંતિ નળે પાડીઓ સાત તો આ પંક્તિ છે એ કયા સાહિત્યકાર અથવા કયા કવિની છે તો પ્રેમાનંદની છે એ આ કાવ્ય પંક્તિ છે એટલે એ પણ આપણે સાઈડમાં યાદ રાખશું ચોથું એક્ઝામ્પલ જોઈએ સુલતાનના મોકલિયા બે મિયાં ગુલતાનમાં મુલતાન જતા હતા ફરીથી સુલતાનના મોકલિયા બે મિયાં ગુલતાનમાં મુલતાન જતા હતા તો આમાં કયા કયા શબ્દનો લય મળે છે તો કે ભાઈ પહેલાં તો સુલતાન ગુલતાન અને મુલતાન તો આ ત્રણેય શબ્દોનો છે એ લય મળતો હોવાથી આ આપણો પંક્તિ છે કયા અલંકારની થશે તો યાદ રાખશું આ શબ્દાનો પ્રાસની થશે શબ્દાના પ્રાસનો અલંકારની થશે અને અહીંથી આપણો બીજો એક સવાલ નીકળે છે કે ભાઈ આ પંક્તિ છે એ કયા કવિની છે તો કયા સાહિત્યકારની છે તો કે ભાઈ સુંદરમની છે એ આ પંક્તિ છે ફરીથી સુલતાનના મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા હવે મારે મારો એક સવાલ છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે ભાઈ આ સુંદરમ છે એનું મૂળ નામ શું છે આ તો એમનું ઉપનામ છે સુંદરમ છે એનું શું છે ઉપનામ છે તો એનું મૂળ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ વધીએ પાંચમું આજ મારે કાજ આવ્યા હરી પાવી પંક્તિ શું છે તો કે આજ મારે કાચ આવ્યા હરી તો આમાં આપણે શું લય મળે છે મળે છે તો કે આજ અને કાચ તો આપણો કયો અલંકાર બને તો કે અલંકાર બનશે છઠ્ઠું જોઈએ કરે ગાન તાન પાન શબ્દ હાથમાં રેલોલ કરે ગાન તાન પાન પત્ર હાથમાં રેલોલ તો આમાં કયા કયા શબ્દોનો લય મળે છે તો કે ગાન તાન અને પાન ત્રણેય શબ્દનો લય મળતો હોવાથી અહીંયા કયો બનશે તો કે શબ્દ અલંકાર છે બનશે આગળ જોઈએ સાતમું વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે ફરીથી વજન કરે તે હારે મનવા તો વજનમાં આ વજન કરે તે હારેમાં મનવામાં શું આવશે તો કે વજન અને ભજન કરે તે જીતે એટલે વજન ને વજન બે શબ્દનો અલંકાર કયો બનશે તો કે શબ્દનો પ્રાસ અલંકાર બનશે આંખમાં જોઈએ છે મતવાલી નથી નમાલી નવ લોહી લાલી ફરીથી છે મતવાલી નથી નમાલી નવ લોહીની લાલી તો અહીંયા મતવાલી નમાલી છે એમાં લય મળતો હોવાથી આ આપણી છે કયા કવિ કયા છંદની કયા અલંકારની છે એ પંક્તિ થશે તો કે શબ્દાનુપ્રાસની જ પંક્તિ થશે અને આ કાવ્ય પંક્તિ કયા સાહિત્યકારની છે તો કવિકાંતની છે હવે આ કવિકાંત છે એ એનું ઉપનામ છે તો આ કવિકાંતનું મૂળ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ફરીથી સવાલ રિપીટ કરું છું કે ભાઈ આ કવિકાંત છે એ એનું ઉપનામ છે તો કવિકાંતનું મૂળ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નવમો સવાલ જોઈએ આ નવમું ઉદાહરણ જોઈએ જવાની તો જવાની હવે મિત્રો અહીંયા એક થોડુંક ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ અહીંયા શબ્દ કયો છે તો કે જવાની અને બીજો કયો છે જવાની બંને શબ્દ સરખા છે હવે પણ અહીંયા ડિફરન્સ શું છે તો પહેલાંમાં જવાની જવાની એટલે યુવાનીઓની વાત છે આમાં યુવાની વાત છે અને બીજું જવાની એટલે કે જતી રહેવાની છે જતી રહેવાની છે યુવાની એટલે પહેલું જવાની એટલે શું થશે તો કે યુવાની છે યુવાનીની વાત ચાલે છે અને બીજી જવાની એટલે શું છે તો કે જતી રહેશે આ આમનમ રહેશે નહીં તો શબ્દ એક છે પણ બંને જગ્યાએ જ્યાં જ્યાં આવે છે ત્યાં એનો બંનેનો અર્થ કેવો બની જાય છે તો કે અલગ અલગ બની જાય છે આથી આ પંક્તિ છે એ કયા અલંકારની છે તો કે આ પંક્તિ છે એ યમક અલંકારની છે કયા અલંકારની છે યમક હવે બધા મિત્રોને છે એ ડિફરન્ટ ક્લિયર થઈ ગયો હશે આગળના આપણે એક્ઝામ્પલમાં જોયા તો કે ભાઈ આજ અમારે કાચ તો કે આજ કાચ બે શબ્દ સરખા નથી પરંતુ બેનો લય કેવો છે બોલવામાં બંને કેવા લાગે છે સરખા આજ કાચ સેમ એવું છઠ્ઠા એક્ઝામ્પલમાં જોયું હતું ગાન તાન પાન તો બધાનો લય કેવો હતો સરખો તો લય જો સરખો હોય તો એ કયો અલંકાર બને છે તો કે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે પરંતુ એકનો એક શબ્દ હોય અને બંને જગ્યાએ એનો અર્થ અલગ અલગ બનતો હોય તો ત્યારે કયો અલંકાર બને છે તો કે યમક અલંકાર બને છે જ્યારે આપણે ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય છે મિત્રો ત્યારે શબ્દાનુપ્રાસ અને બીજું યમક બંને અલંકાર છે એ ભેગા હોય છે એટલે કે એક સાથે જ પૂછતા હોય છે કદાચ તમને ઓપ્શનમાં શબ્દાનુપ્રાસ આપેલું હોય છે અથવા યમક આપેલું હોય છે એટલે કોઈ પણ કા બંનેનો લય સરખો મળતો હોય કાં બંને છે એ શબ્દ એક હોય પણ અર્થ અલગ અલગ થતો હોય તો એ રીતના ક્લાસ થ્રીમાં પૂછતા હોય છે પરંતુ જ્યારે ક્લાસ સુપર ક્લાસ થ્રીમાં જઈએ અથવા એની કોઈ વન ટુ માટે જઈએ તો ત્યારે આ બંનેનો ડિફરન્ટ પૂછતા હોય છે કે ભાઈ શબ્દાનુપ્રાસમાં કઈ રીતના હોય છે અને યમકમાં કઈ રીતના હોય છે તો આપણે યમકના હજી થોડાક એક્ઝામ્પલ લઈએ એટલે આપણું ક્લિયર થઈ જાય ફરીથી શબ્દાનુપ્રાસમાં અને યમકમાં શું યાદ રાખશું શબ્દાનુપ્રાસમાં તો કે ભાઈ એક સરખા લયવાળા શબ્દો હોય અને યમકમાં એકનો એક શબ્દ હોય પણ બંને જગ્યાએ એનો અર્થ કેવો થતો હશે તો કે અલગ અલગ એનો અર્થ થતો હશે દસમું એક્ઝામ્પલ જોઈએ ક્યારેક કાચ સામે ક્યારેક સાજ સામે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી તો આ આપણું પછી કયા અલંકારનું છે એ એક્ઝામ્પલ છે તો કે ક્યારેક કાચ સામે એટલે કાચ સામે અને સાજ સામે એટલે થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી તો આપણું કયું આવશે શબ્દના પ્રશ્નો આવશે ખાસ યાદ રાખશું આ એક્ઝામ્પલ પાછું શબ્દના પ્રશ્નો છે એમકમાં ના લેતા ઓકે આગળ જોઈએ અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા તો અહીંયા શબ્દો સરખા આવે છે અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા તો પહેલું તો આ અખાડા એટલે શું તો કે કુસ્તીનું મેદાન આપણે એ રીતના લઈ શકીએ અખાડા એટલે શું છે કુસ્તીનું મેદાન અને આજે બીજો શબ્દ આપેલો છે અખાડા તો એ શું છે તો કે આપણા નાટક આપણા ઘરના સભ્યોને મનાવવા માટે આપણે જે નાટક કરતા હોય એને શું કહેવાય અખાડા કહેવાય તો આ રીતના શબ્દ એક છે પણ બંને જગ્યાએ એમનો મિનિંગ કેવો આવે છે અલગ અલગ આવે છે આથી આ પંક્તિ છે એ કયા અલંકારની બનશે તો આ પંક્તિ છે આપણા યમક અલંકારની બનશે જે મિત્રોને અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય થમ્સઅપ બટન દબાવે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આપને આ ટોપિક ક્લિયર છે હજી આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ યમકના જેથી કરીને તમને વધારે ક્લિયર થશે બારમું એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ જોઈએ તો કે નકશામાં જોયું પણ જોયું ન કસામાં ફરીથી નકશામાં જોયું પણ જોયું ન કસામાં એટલે અહીંયા પહેલામાં શું કહેવા માંગે છે શબ્દો બંને સરખા છે નકશો એટલે મેપ અને આ ન કશામાં એટલે ક્યાંય વસ્તુ ક્યાંય જગ્યાએ જોયું નહીં એટલે શબ્દો એક છે પણ મિનિંગ બંને જગ્યાએ કેવું આવે છે અલગ અલગ આવે છે આથી આ અલંકાર આ પંક્તિને શું કહેવાય તો કે યમક અલંકાર કહેવાય ક્લિયર થાય છે નકશામાં ન જોયું નકશામાં જોયું પણ જોયું ન કસામાં તો શું આવશે પેલા નકશો એટલે મેપ અથવા નકશો અને બીજો ન નકસામાં એટલે ક્યાંય જોયું નથી તેરમું એક્ઝામ્પલ જોઈએ થયા બુરા બેહાલ સુરત તું જ રડતી સુરત તો આમાં પણ આપને ખ્યાલ આવી જશે થયા બુરા બે હાલ સુરત તો આ પહેલું સુરત એટલે શું છે અને આ બીજું સુરત બંનેમાં થોડોક ડિફરન્ટ છે તો કે ભાઈ આ સુરત એટલે સુરત સિટીની વાત છે જે તાપી નદીના કિનારે આવેલું છે એની વાત છે અને આ સુરત એટલે આપણા સૌંદર્ય ચહેરાની વાત છે ફેસની વાત છે એટલે આ રીતના સુરત તું જ રડતી સુરત એટલે કે શબ્દ એક છે પણ બંને જગ્યાએ એનો અર્થ કેવો બને છે અલગ અલગ બને છે આથી આ પંક્તિ છે એ કયા અલંકારની બનશે તો કે યમક અલંકારની બનશે અને આ પંક્તિ કદાચ પૂછાય તો કયા સાહિત્યકારની છે તો કે નર્મદની છે આ પંક્તિ છે એટલે યાદ રાખશું મોસ્ટ એમ્પી કવિ છે જેનો જન્મ પણ સુરતમાં જ થયો છે એ પણ આપણે યાદ રાખશું અને આ નર્મદ વિશે આપણે અલગથી વિડીયો જોઈશું તો આ રીતના અલંકાર છે તમને પૂછાય કે પૂછાય તો તમને ક્લિયર થઈ જવા જોઈએ આગળ એક્ઝામ્પલ જોઈએ તપેલી તો તપેલી છે તપેલી તો તપેલી છે તો અહીંયા પણ જોવા મળે છે કે તપેલી એટલે પેલા તપેલી એટલે કઈ તો કે વાસણ પાત્રની વાત છે પેલી તપેલી એટલે કઈ છે તો કે પાત્ર હવે આ બીજી તપેલી એટલે કેવી તો કે ગરમ આપણે તડકામાં મૂકેલી હોય તો કોઈ પણ વાસણ મૂકેલું હોય તો એ કેવું થઈ જાય ગરમ થઈ જાય તો આ રીતના તપેલી એટલે પેલા વાસણની વાત છે અને બીજી તપેલી એટલે શું છે તો કે ગરમ થઈ ગઈ છે એમ તો આ રીતના શબ્દ એક છે પણ બંને જગ્યાએ અર્થ કેવો બને છે અલગ અલગ આથી આ કયો અલંકાર બનશે તો કે યમક અલંકાર બનશે હજી એક્ઝામ્પલ જોઈએ નોકરી તો નો કરી જેવી નોકરી તો નો કરી જેવી છે તો કે નોકરી એટલે તો કે જોબ પણ આ નો કરી એટલે કરી નહીં એટલે આ રીતના બંને શબ્દો એક છે પણ અલગ અલગ અર્થ બનતા હોવાથી આ આપણો પણ કેવો બનશે તો કે યમક અલંકાર છેલ્લું એક્ઝામ્પલ જોઈએ આ મગનલાલમાં પાણી જ નથી પાણી કાપશે કેમ શું કહેવા માગે છે તો કે આ મગનલાલમાં આ મગનલાલમાં પાણી જ નથી આ પાણી કેમ કાપશે તો કે ભાઈ પહેલાં તો આ પાણી એટલે શું એટલે એમાં બળ પાણી એટલે અહીંયા બળની વાત છે અને પાણી એટલે તરવાની વાત છે એટલે કે પાણીમાં તરવાની વાત છે તો આ રીતના છે એ બંને જગ્યાએ શબ્દ પાણી છે પરંતુ બંનેનો અર્થ કેવો બને છે અલગ અલગ બને છે આથી બંને છે એ અલગ અલગ હોવાથી આ આપણો કયો અલંકાર બનશે તો કે યમક અલંકાર બનશે તો આ રીતના મિત્રો શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બંનેનો ડિફરન્ટ સામાન્ય છે બંને વચ્ચે પણ જ્યારે ક્લાસ થ્રીમાં પૂછાય છે ત્યારે બંને એક જ હોય છે ઘણીવાર શબ્દાનુપ્રાસ અથવા ઓપ્શનમાં આપણે યમક એક્ઝામ્પલ આપેલું હોય છે યમક આપેલું હોય છે પરંતુ જ્યારે સુપર ક્લાસ થ્રી અથવા ઉપરની પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે છે એ આ ડિફરન્ટ માઇનોર પૂછાતો હોય તો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આપણે અલગના અલગથી વિડીયોમાં અલગના અલંકારની જોઈશું અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ ને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતીનો ઉપયોગ મળી રહે તો આ વિડિયોમાં આટલું રાખીએ જય હિન્દ જય ભાર